વાજો સુરતથી કરવામાં આવે તો સુરતમાં વાહન ટ્રાફિક દંડ હવે કેશલેસ થશે. સુરત પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસને મશીનો આપી કેશલેસ સુવિધાની શરૂઆત કરી છે. લોકો હવે બેંકના કાર્ડથી પણ દંડ ભરી શકશે. આ દંડની પાવતી પણ ઓનલાઈન મળી રહેશે. ખાનગી બેંક સાથે આ અંગે ટાઈપ કરવામાં આવ્યું છે. શહેરમાં ટ્રાફિક પોલીસે 50 મશીનો આ કેશલેસ સુવિધા માટે આપવામાં આવ્યા. અલગ અલગ પોઈન્ટ પર ટ્રાફિક પોલીસને મશીન ફાળવવામાં આવ્યા છે. પોલીસે એક નવું અભિયાન શરૂ કર્યું છે. હવે ટ્રાફિકની જે દંડની જે ઉઘરાણી થશે તે હવે કેશલેસ થશે, જોઈ શકાય છે. સુરત પોલીસ કમિશનર તરફથી એક જે સુરત શહેરના ટ્રાફિક પોલીસને અલગ અલગ 50 જે મશીનો છે તે આપવામાં આવ્યા છે. આપણે જોઈ શકાય છે જે મશીનો છે, હવે જે અલગ અલગ 4 રસ્તા ઉપર 50 મશીનો છે તે મૂકવામાં આવશે, જેની અંદર જે લોકો છે જે કેશલેસ કહી શકાય છે, જે બેંકનું જે કાર્ડ હોય છે બેંકના કાર્ડથી આજે દંડ આજે પોતાનો જે હોય છે કોઈ પણ નિયમનો જે ભંગ કરતા હોય છે તે ભંગનો જે દંડ હોય છે તે અહીંયા ઓનલાઈન ભરી શકાશે. જે રીતે સીધા જોઈ શકાય છે તે રીતે હાલમાં કાર્ડની અંદર આજે એક વ્યક્તિ જે શરૂઆતમાં પ્રથમ જે વ્યક્તિ જે પકડાયો છે ટ્રિપલ સવારીની અંદર તેનો જે દંડ છે તે ફાળવામાં આવ્યો છે. તેની પાસે જે એટીએમ કાર્ડ હોય છે એટીએમ કાર્ડ અંદર નાખી અને તે ઓનલાઈન જે પૈસા છે પોતાના બેંકમાંથી કપાઈ જશે અને જે પોલીસ ટ્રાફિકનું છે તેનું ખાતાની અંદર જમા થશે. ત્યારબાદ અને ઓનલાઈન જે રસીદ છે તે નીકળશે. એટલે કે કહી શકાય છે પોલીસ કમિશનર અજય તોમર જે છે અહીંયા હાજર છે, તેમના હાજરીની અંદર આ જે રીતે જે છે દંડની ઉઘરાણી થશે. હાલમાં જે રીતે કહી શકાય તે પ્રમાણે આજે પોલીસ કમિશનર તરફથી જે વાત છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન સલીમ શેખ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરત પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસે કેશલેસ સુવિધા વધારવા માટે હવે મશીનો આપ્યા છે. લોકો હવે બેંકના કાર્ડથી પણ દંડ ભરી શકશે.